અમરેલી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય વિશ્વાસ સંમેલન યોજાયું, જેમાં ભાજપના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ગત ચૂંટણીમાં 1.5 લાખ મતોથી લીડથી ભારતીય જનતા પાર્ટી અમરેલી જિલ્લાના લોકસભા સીટ જીતી હતી, તો આ તબક્કે હાલની ચૂંટણીમાં 3 લાખ કરતાં વધારે મતોની સરસાઈથી જીતવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. અમરેલી લોકસભાના ઉમેદવાર નારાયણભાઈ કાછડિયાના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય વિશ્વાસ સંમેલન યોજાયું, જેમાં ભાજપના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. ત્યારે ગત ચૂંટણીમાં ભાજપના સાંસદ નારાયણભાઈ કાછડિયાની ભારતીય જનતા પાર્ટીની લોકસભાની જીત થાય તેવા હેતુથી આ સંમેલન બોલાવવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટીના અમરેલી જિલ્લાના પ્રભારી જયંતિભાઈ કવાડિયાએ જણાવ્યું હતું કે લોકસભાની સીટ ઉપર વિજય વિશ્વાસ સંમેલનનું પાર્ટીનું જે આયોજન હતું એ નિમિત્તનો આજનો કાર્યક્રમ અમરેલી જિલ્લા લોકસભા સીટનો આ કાર્યક્રમ છે. અને આ કાર્યક્રમની અંદર તમે બધા લોકોએ જોયું હશે, ખુશીની વાત તો એ છે કે અત્યાર સુધીના તમામ પાર્ટીના પ્રમુખો જે રૂપાલા સાહેબે એમ કીધું એ કદાચ બીજા જિલ્લામાં જવું હોય તો અઘરો વિષય છે, પણ આજે જે મેં અહીંયા જોયું છે કે અત્યાર સુધીની પાર્ટીની સ્થાપનાથી અત્યાર સુધીના જિલ્લા ભાજપના અધ્યક્ષો એક મંચ ઉપર બેઠા છે અને અત્યાર સુધીના માજી ધારાસભ્યો પણ એક મંચ ઉપર બેઠા છે, તો આપે આ ઉત્સાહ આ જોશ એ આપણે બધાએ જોઈ લીધો છે. આજે હું સ્પષ્ટપણે એમ કહું છું કે ગઈ વખતે અમને 1,55,000ની જે લીડ મળી હતી, આજે વખતે અમે 100% 3 લાખ ઉપર લીડે જીતવાના વિશ્વાસ સાથે આજથી અમે આગળ વધી. આ કાર્યક્રમની અંદર ભારતીય જનતા પાર્ટીના અમરેલી જિલ્લાના તમામ હોદ્દેદારો આજે એક મંચ ઉપર જોવા મળેલ છે, તેમજ પાર્ટીના તમામ માજી ધારાસભ્ય તેમજ તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહે છે. ત્યારે આ વિજય વિશ્વાસ સંમેલન સફળ બનાવી તેમજ ભારતીય જનતા ઉમેદવાર નારાયણભાઈ કાછડિયા ગત ચૂંટણીમાં 1.5 લાખ લીધી ભારતીય જનતા પાર્ટી બના અમરેલી જિલ્લાની લોકસભાની સીટ જીતેલ છે, ત્યારે આ ચૂંટણીમાં 3 લાખ કરતાં વધારે મતોની સરસાઈથી જીતવાનો વિશ્વાસ પણ વ્યક્ત કરીને પરસોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે નારાયણભાઈને પાર્ટીએ સખત પસંદ કરી માટે હું એમને વૈયક્તિક રીતે અભિનંદન આપું છું. ભારતીય જનતા પાર્ટી જેવી પાર્ટીમાંથી ત્રીજી વખત લોકસભાના સંસદ તરીકેની પસંદગી પામવી એ પોતાની મેળે પણ એક ગૌરવશાળી ઘટના ગણી શકાય. અમરેલી જેવા મતક્ષેત્રની અંદરથી 2 વખત સતત રીતે ચૂંટાય અને ખૂબ સક્રિયતાથી એમણે કામ કર્યું હતું એટલે પાર્ટીએ ફરીથી એમની ઉપર વિશ્વાસ મૂક્યો છે અને અમરેલી જિલ્લાના કાર્યકર્તાઓના ભરોસે નારણભાઈ કાછડિયાને ફરીથી મેદાનમાં ઉતાર્યા છે. અમરેલી જિલ્લામાંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ખૂબ જ વહેલી ઉપસ્થિત રહે આ તકે લોકસભાની સીટના ઉમેદવાર નારણભાઈ કાછડિયાને જીતાડવા માટે પાર્ટીના તમામ કાર્યકરો દ્વારા એક જ અવાજ સાથે જીતનો સુર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અશોક મણવર, ZS TV, અમરેલી.